गुड मॉर्निंग, जय श्री कृष्ण विद्यार्थी मित्रों। एक्सलेंट इंग्लिश नीलकंठ कॉमर्स स्कूल तमारो बधानु स्वागत करे छे। केम छो बधा? आजे आपणे फरीथी इंग्लिश ग्रामर विडियो सीरीज में धोरण 11 अने 12 में जे फंक्शन आवे छे 12 गुणना, ए फंक्शन में आपणे फंक्शन नंबर 2 एक्सप्रेसिंग सपोजिशन, टोटल आपणे जे मेन आईएमपी 20 फंक्शन्स छे तमारे जे शीखवाना छे, ए 20 फंक्शनमांथी तमारे आ एक्सप्रेसिंग सपोजिशन छे ए बीजुं आपणे फंक्शन शीखीशुं। काले सॉरी आना पहेला जे आपणे फंक्शन शीखवुं हतुं फंक्शन नंबर 1 हेबिचुअल एक्शन इन द पास्ट, ए फंक्शननी अंदर विद्यार्थी मित्रों आपणे खास करीने जोईए तो ए फंक्शन में एक वस्तु जे मैं कीधी थी कि इजी फंक्शन विषय हूँ बात करीश तमने, तो आप हेबिचुअल एक्शन द पास्ट है ये सौथी इजी फंक्शन है, तमने पण समझाई गया पछी सहेलू लाग्यु हशे ए हूँ आशा राखू छू, अने कई प्रश्न हो तो तमे कॉल करीने पूछी सको छो। खास करीने त्यार पछी हवे आ बीजू फंक्शन है ये पण साव इजी फंक्शन है, एक्सप्रेसिंग सपोजिशन स्टार्ट करीशु विद्यार्थी मित्रों। एक्सप्रेसिंग सपोजिशन एटले शुं? पहला प्रथम तो एनो आपणे यूज जोईए उपयोग। सपोजिशन एटले के धारणा अथवा तो अनुमान, आपणे धारणा करीए अथवा तो अनुमान करीए एना माटे एक सपोजिशन नो उपयोग थाय। धारणा के अनुमान करवा माटे आ फंक्शन वपराय। आ फंक्शन आपणे ગુજરાતીમાં જોઈએ ફંક્શન એટલે કે એક પ્રકારનું અલંકાર તમે માની લ્યો ટૂંકમાં એમ, ઉત્પ્રેક્ષા અલંકાર તરીકે ઓળખાય છે એક્સપ્રેસિંગ સપોઝિશન છે એ। હવે એના કીવર્ડ્સ શું છે? તો કે એઝ ઇફ અને એઝ તો એના ઓળખ દર્શક શબ્દો છે। તમને મિત્રો ખબર છે કે ઓળખ દર્શક શબ્દો એ તમને 3 ગુણ અપાવે છે, 3 ગુણ નહીં પણ 12 ગુણ પાવે છે। એટલે સૌથી મહત્વની વસ્તુ છે કે ફંક્શન સાથે ઓળખ દર્શક શબ્દ યાદ રાખવું, તો તમારે ખાસ કરીને ફંક્શન સાથે ઓળખ દર્શક શબ્દો સૌથી વધારે તમારે યાદ રાખવાના છે। દરરોજ એ ઓળખ દર્શક શબ્દો અને ફંક્શન છે એને એક બુકની અંદર ઉતારી લ્યો અને એને વાંચતા રહ્યો કે જેથી કરીને તમારે વારંવાર રિપીટ થવાને લીધે તમને યાદ રહી જશે। વિદ્યાર્થી મિત્રો એઝ ઇફ અને એઝ ધો એટલે કે જાણે કે, દમયંતીનું મુખ જાણે કે ચંદ્ર, ચંદ્ર જાણે કે ચંદ્ર હોય એવું દમયંતીનું મુખ છે ટૂંકમાં, એવું આપણે ગુજરાતીમાં આવે જાણે કે રખે શકે ઉત્પ્રેક્ષા અલંકાર, તમે ભણેલા છો અભ્યાસ કરેલો છે, તમે 12મા ધોરણમાં આવી ગયા છો અથવા તો 11મા ધોરણમાં આવી ગયા છો તો તમને ફંક્શન છે એનો સારી રીતે તમે ઉપયોગ કરેલો હશે। તો આપણે એઝ ઇફ અને એઝ ધો એ ફંક્શન છે એના કીવર્ડ્સ છે। હવે ત્યારબાદ આપણે જોઈએ કે એક્ઝામ્પલ તરીકે રામ ડાન્સિસ ઓન ધ સ્ટેજ, રામ છે એ મંચ પર નાચે છે, એઝ ઇફ હી વેર અમિતાભ બચ્ચન, જાણે કે તે અમિતાભ બચ્ચન હોય એવી રીતે રામ છે એ સ્ટેજ ઉપર નાચે છે। તો આપણે તેની ક્રિયા છે જે ડાન્સ કરવાની ક્રિયા છે એને કોની સાથે સરખાવી લીધી છે? તો કે એની ક્રિયા છે એને આપણે અમિતાભ બચ્ચન સાથે સરખાવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આમાં જોઈએ કે ડાન્સિસ આપેલો છે, તો ડાન્સિસ વર્તમાન કાળનું ક્રિયાપદ છે, તો અહીંયા હી સાથે વેર આપેલું છે। જો તમને આવો પ્રશ્ન થયો સાહેબ હી સીટ સાથે તો ઓ જ આવે, વેર શા માટે આવ્યું? તો આ એક એવું અપવાદરૂપ ફંક્શન છે કે જેની અંદર કોઈ પણ સર્વનામ હોય, કોઈ પણ સર્વનામ, એ કોઈ પણ સર્વનામમાં જે વર્બ છે એ કયું આવશે? વેર આવશે, જ્યારે આગળના વાક્યમાં વર્તમાન કાળ આપેલો હોય ત્યારે। આ ખાસ યાદ રાખવાનું છે, રામ ડાન્સિસ ઓન ધ સ્ટેજ એઝ ઇફ હી વેર અમિતાભ બચ્ચન, તમારા પાછળનું વાક્ય છે પૂરું કરવાનું થશે જ્યારે વાક્ય પૂરતી પૂછાશે ત્યારે। રેડી? રશ્મિ પ્લેડ ક્રિકેટ, રશ્મિ છે ક્રિકેટ
રમતી હતી એઝ ઇફ સી હેડ બીન કોહલી, જાણે કે તે કોહલી હોય એવી રીતે ક્રિકેટ રમતી હતી. તો આ જો ભૂતકાળ છે, તો અહીંયા પ્લેડ આપેલું છે, તો પ્લેડ છે ભૂતકાળ આપેલું હોય તો કરતા સાથે શું આવશે, હેડ બીન આવશે. રેડી, જો ભૂતકાળ હોય તો હેડ બીન, જો વર્તમાનકાળ હોય તો ત્યાર પછીના વાક્યમાં વેર આવશે. આ ખાસ યાદ રાખવાનું છે, એઝ ઇફ કરતા વેર, એઝ ઇફ કરતા હેડ બીન. આગળના વાક્યના આધારે તમારે કરતા હેડ બીન અથવા તો કરતા વેર મૂકવાનું થશે. આટલું યાદ રાખવાનું છે, વાક્ય રચના આગળ આવશે પણ આ ખાલી મેં તમને થોડી ઘણી માહિતી આપેલી છે. ત્યાર પછી એક આ વાક્યનું ઓળખવાનું એક અપવાદરૂપ વાક્ય છે કે આ ફંક્શનનું તમને લાગે એ કન્ડિશન ઇન ધ પાસ્ટનું છે વાક્ય, પણ હકીકતમાં એ વાક્ય છે સપોઝિશનનું વાક્ય. હોય કે વાક્યમાં તમે ઇફ હોય એટલે શું વિચારો, કે ઇફ હોય એટલે શરૂઆતમાં ઇફ હોય એટલે વાક્ય કેનું હોય, કન્ડિશનનું હોય. પણ ઘણા વિદ્યાર્થીઓ છે આમાં ભૂલ કરી જાય છે કે ઇફ એઝ ઇફ કરતા વેર આપેલું હોય તો એ સપોઝિશનનું વાક્ય થશે. આ ખાસ નોટ ડાઉન કરી લેવાનું છે, આવું જ વાક્ય તમને પૂછે છે એક્ઝામની અંદર કે તમે એમાં ધોકો ખાઈ જાઓ. રેડી, એટલે એઝ ઇફ પછી કરતા વેર છે આપેલું હોય, વચમાં આપેલું હોય તો તમે ઓળખવાના છો, કે એઝ ઇફ હોય તો તમે ઓળખી જવાના છો કે એઝ ઇફ છે એટલે સપોઝિશન જ હોય, એ તમે ઓળખી જવાના છો. પણ જો ઇફ સાથેનું વાક્ય છે, ઇફ કરતા વેર આપેલું છે વાક્યની અંદર, તો એમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે ઇફ કરતા વેર હોય એટલે વાક્ય કેનું હોય, તો કે સપોઝિશનનું વાક્ય હોય, હોય ને હોય જ. રેડી, એટલે આવું એક અપવાદરૂપ વાક્ય મેં મૂકેલું છે, તમારે યાદ રાખવાનું છે. ઇફ કરતા વેર અથવા તો ઇફ કરતા હેડબિન, કારણ કે ભૂતકાળ હોય તો હેડબિન આવે, એટલે તમારે ખાસ કરીને એઝ ઇફ અને એઝ ધો તમે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકો, એના અલગ અલગ કોઈ પણ જાતની વાક્ય રચના છે નહીં, બંનેની સરખી છે. એઝ ઇફ મૂકી શકાય અથવા તો એઝ ધો પણ મૂકી શકાય, એ બંને એકબીજાના અવેજી છે. એવો પ્રશ્ન હોય કે સાહેબ એઝ ઇફ ક્યારે મૂકવાનું, એઝ ધો ક્યારે મૂકવાનું, બંનેનો તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે ઉપયોગ કરી શકો છો. રેડી, ઇફ હી વેર અ ડોક્ટર, જો તે ડોક્ટર હોત તો હી સર્વ્સ ધ પુઅર ફ્રી ઓફ કોસ્ટ, તે ગરીબોને મફતમાં સેવા કરે છે, સેવા કરે. જો એ ડોક્ટર હોત તો એ ગરીબોની મફતમાં સેવા કરત. આપણે જો અને તોની રમત રમવો છો તમે બધા, અને તમે જાણો છો કે એમાં શું કરવાનું હોય, કે જો હું વડાપ્રધાન હોઉં તો, જો હું શિક્ષક હોઉં તો, જો હું ડોક્ટર હોઉં તો. રેડી, આવી ઘણી બધી રમતો છે તમે રમેલા છો, અને એની અંદરનું આ એક વાક્ય છે સપોઝિશન, કે સપોઝ ધારો કે હું એ હોઉં તો હું શું કરી શકું, મારી ભૂમિકા હું શું હોય, હું કેવી રીતે ભૂમિકા મારી ભજવીશ, એવા ઘણા બધા આપણે અટકળો છે એના આધારે તમે લગાવી શકો છો. ત્યાર પછી હવે આ ફંક્શનને આપણે આગળ ઉદાહરણ દ્વારા સમજશું વાક્ય રચના સાથે. વિદ્યાર્થી મિત્રો, એની પેટર્ન છે વાક્ય રચના છે, મેં તમને પહેલાં જ કીધું છે કે જ્યારે પણ આ ફંક્શન તમે શીખો ત્યારે એ ફંક્શન છે એને એક પાકો ચોપડો બનાવી લો, અને પાકા ચોપડાની અંદર 1 to 20 ફંક્શન છે, તો એને વ્યવસ્થિત રીતે લાઇનસર રીતે બધા ફંક્શન છે લખી નાખો. આ શીખતા શીખતા સાથે સાથે એ ચોપડામાં પણ ઉતારી લ્યો વાક્યબુકની અંદર, કે જેથી કરીને તમારે ડેટા ન બગાડવો પડે, અને તમારું ફંક્શન છે એ પણ તમે વ્યવસ્થિત રીતે અંદર શીખેલું હોય તો તમારે ફરીથી પાછો ડેટા છે બગાડીને તમારે વિડીયો ન જોવો પડે. હા, વિડીયો તમારી પાસે અવેલેબલ છે, પણ ક્યારેક એવું બને કે આપણે જ્યારે સમજવાનું, ધારો કે સ્કૂલમાં આપણે, ધારો કે એક્ઝામ હોય ને એક્ઝામ પહેલાં તમારે 1.5 કલાકમાં બધા ફંક્શન જોવા હોય, તો બધા ફંક્શન છે આવી રીતે તમે ન જોઈ શકો, પણ ચોપડામાં ઉતારેલા હોય તો શું કરો, ઝડપથી છે પાનું ફેરવીને તમે એ ફંક્શન છે તમે ચેકઆઉટ કરી શકો છો અથવા તો રિપીટ કરી શકો છો. રેડી, હવે એની વાક્યરચના શું છે, તો કે વર્તમાનકાળની વાક્યરચના શું, તો કે કરતા પ્લસ વર્તમાનકાળનું ક્રિયાપદ આ પહેલાં વાક્યનું છે, એઝ ઇફ પહેલાંનું વાક્ય છે, એટલે કે કરતા એઝ ઇફ પહેલાંનું વાક્ય આપેલું છે, કે કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ, પછી એઝ ઇફ વાળું તમારે વાક્ય છે બનાવવાનું હોય છે. રેડી, હવે જે એઝ ઇફ વાળું વાક્ય તમારે બનાવવાનું છે, તો એઝ ઇફ વાળા વાક્યમાં શું આવશે, તો કે વર્તમાનકાળનું ક્રિયાપદ હોય તો કરતા અને વેર આવે, એઝ ઇફ કરતા અને વેર આવશે. રેડી, પ્લસ કર્મ અને સરખામણી દર્શક નામ, સોરી પ્લસ સરખામણી દર્શક નામ મૂકવાનું છે, આપણે અમિતાભ બચ્ચન મૂકેલું હતું એવી રીતે. રેડી, ત્યાર પછી જો ભૂતકાળની વાક્ય આપેલું હોય, એટલે કે કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય, આગળના વાક્યમાં જો તમને કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય, તો તમારે એઝ ઇફ કરતા અને હેડ બીન મૂકવાનું છે. હવે અહીંયા છે આપણે શું મૂકવાનું છે, સર્વનામ મૂકવાનું છે. સર્વનામ ક્યાંનું મૂકવાનું,
तो के आ करता छे एनु सर्वनाम छे कयु आवशे तो के आया जे करता आपेलु होय एनु आया सर्वनाम आवे आया राजेश होय तो आया ही आवशे रमीला होय तो आया सी आवे आय होय तो आया आय ज आवे वी होय तो वी ज आवे चिल्ड्रन होय तार के बाळको बहुवचन छे चिल्ड्रन आपेलु छे तो आया शुं आवशे तो के ध्येय आवशे तो आवा सर्वनामो छे आपणे मूकवाना थशे कर्तानी जग्याए अने त्यार पछी वेर मूकीने सरखामणी दर्शक नाम मूकी देवानुं रहेशे હવે જોઈએ આગળ કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે પાયલ ડાન્સિસ એઝ ઇફ શી વેર દીપિકા પાદુકોણ પાયલ છે એ જાણે કે દીપિકા પાદુકોણ હોય તેમ નાચે છે એઝ ઇફ જાણે કે જો ડાન્સિસ છે એટલે શું આપેલું છે વેર આપેલું છે પાયલ ડાન્સિસ એઝ ઇફ પાયલ છે એટલે કે કરતા તરીકે સી ત્યાર પછી ડાન્સિસ છે વર્તમાનકાળ છે તો કોઈ પણ કરતા હોય તો આમાં શું મૂકવાનું આવે વેર મૂકવાનું આવે જો ભૂલ કરતા નહીં વોઝ મૂકશો તો તમારું વાક્ય ખોટું પડશે ભલે આખે આખું વાક્ય આપણે લખેલું હોય તો આ ખાસ યાદ રાખવાનું છે આનો નિયમ જ એ છે કે વેર જ મૂકવાનું છે સપોઝિશનના વાક્યમાં તમને બ્રેકેટની અંદર આપેલું હશે કે એક્સપ્રેસિંગ સપોઝિશન માટે તમારે આ ક્યાંક સેન્ટેન્સ છે એ પૂરું કરવાનું થશે તો તમારે ખાસ એ વસ્તુ છે નોટ ડાઉન કરવાની કે એઝિપ કરતા નહીં હવે ત્યાર પછી આગળ જોઈએ કે બીજા નંબરનું છે કે નાના સ્પોક એઝ ધો હી હેડ બીન મોદી નાના છે એ બોલ્યા જાણે કે તે મોદી હોય નાના જાણે કે મોદી હોય તેમ બોલે છે અથવા તો તેમ બોલ્યા ભૂતકાળ છે એટલે જો અહીંયા સ્પોક છે તો અહીંયા શું આવ્યું આગળના વાક્યમાં હેડ બીન નાના સ્પોક અડધું વાક્ય છે ત્યાર પછી આપણે સંયોજક મૂક્યો કે એઝ ધો ત્યાર પછી નાના છે એટલે કે હી ત્યાર પછી ભૂતકાળ છે તો હેડ બીન અને મોદી આપેલું છે રેડી ત્યાર પછીનું બીજું વાક્ય છે કે સમીર સિંગ્સ એઝ ઇફ હી વેર સોનુ નિગમ સમીર ગાય છે જાણે કે તે સોનુ નિગમ હોય તો અહીં જો સિંગ્સ છે એની ક્રિયા કોની સાથે સરખાવેલી છે સોનુ નિગમ ગાયક છે એની સાથે સરખાવેલી છે સમીરની સરખામણી સોનુ નિગમ સાથે કરેલી છે કે જાણે કે તે સોનુ નિગમ હોય એવી રીતે સમીર છે ગાય છે એટલે અહીંયા આપણે સરખામણી દર્શક નામ દીપિકા પાદુકોણ મોદી સોનુ નિગમ એ સરખામણી દર્શક નામ મૂકવાનું છે અને અહીંયા જે કરતા આવશે એ કરતા કયો આવશે તો કે આગળના કરતાનું સર્વનામ આપણે મૂકવાનું થશે કારણ કે આપણે એની સરખામણી છે એ સોનુ નિગમ સાથે કરવાની છે એટલા માટે રેડી સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો અત્યાર પછી આપણે થોડા ઘણા વાક્ય જોઈએ આગળ કે રેનુ ટીચીસ મેથ્સ રેનુ છે આપણને ગણિત છે શીખવે છે પછી જો એઝ આપેલું છે સપોઝિશન વડે વાક્ય બનાવવાનું હોય કાઉન્સમાં તમને આપેલું હશે કે બ્રેકેટમાં આપેલું છે કે એક્સપ્રેસિંગ સપોઝિશન સપોઝિશન વડે જો વાક્ય બનાવવાનું હોય તો તમને જો એઝ આપેલું છે તો તમારે હવે બાકી શું મૂકવાનું રહેશે તો કે ઇફ મૂકીને વાક્ય મૂકવાનું છે તો કે ઇફ સી એઝ ઇફ સી વેર મેથ્સ મેથ્સ માસ્ટર જાણો કે તે ગણિતના તજજ્ઞ હોય એવી રીતે તે ગણિત છે શીખવે છે તો સી વેર મેથ્સ માસ્ટર ત્યાર પછી જોઈએ કે નિલેશ બેટ્સ ઇન ક્રિકેટ એટલે કે ક્રિકેટમાં નિલેશ છે બેટમેન બેટિંગ કરે છે એઝ ઇફ હી વેર સચિન જાણે કે તે સચિન હોય એઝ ઇફ મૂકીને કરતા નિલેશ માટેનું સર્વનામ શું આવશે હી ત્યાર પછી વર્તમાનકાળ છે એસ કે સ્વરૂપ છે એટલે બેટ્સ છે જો એસ આપેલો છે તો વેર આવશે એટલે કે હી વેર સચિન સરખામણી દર્શક નામ શું છે તો કે સચિન સાથે સરખામણી કરેલી છે ત્યાર પછી જોઈએ કે સુંદર સ્પીક્સ હિન્દી સુંદર હિન્દી બોલે છે એઝ ઇફ હી વેર મોદી જાણે કે તે મોદી હોય એવી રીતે સુંદર છે હિન્દી બોલે છે તો જેવી રીતે મોદીની હિન્દીની ભાષા છે જે રીતે લઢણ છે એવી જ લઢણ છે કોની છે તો કે સુંદરની છે ત્યાર પછી જોઈએ કે રાધિકા ડાન્સ ઇઝ ઓન ધ સ્ટેજ રાધિકા છે સ્ટેજ પર ડાન્સ કરતી હતી જો ભૂતકાળ આપેલું છે તો શું આવશે તો કે આવશે કે એઝ ઇફ સી હેડ બીન નિશા જાણે કે તે નિશા હોય એવી રીતે તે ડાન્સ છે કરતી હતી એઝ ઇફ પછી જો ભૂતકાળ છે ડાન્સ ડ એટલે કે હેડ બીન મૂકેલું છે ત્યાર પછી જોઈએ કે ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ જો બહુ વચન છે ચિલ્ડ્રન આપેલું છે તો પ્લે સાથે હું પ્લે મૂળરૂપ આપેલું છે જો અહીંયા રેડી તો મૂળરૂપ છે એટલે સાદું વર્તમાનકાળ કહેવાય વર્તમાનકાળ હોય તો શું આવશે વેર આવશે રેડી એટલે કે ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ એઝ ધો જો એઝ ધો એઝ ઇફ કોઈ પણ તમે મૂકી શકો છો ત્યાર પછી જો કરતા શું આવશે તો કે ચિલ્ડ્રન છે એટલે કરતા શું આવશે ધ્યેય આવશે ત્યાર પછી પ્લે છે વર્તમાનકાળ છે વર્તમાનકાળ હોય તો શું આવે વેર આવશે રેડી અને ત્યાર પછી એની સરખામણી કોની સાથે કરેલી છે તો કે ઇન્ડિયન ટીમ સાથે સરખામણી કરેલી છે કે બાળકો ક્રિકેટ રમે છે જાણે કે તેઓ ઇન્ડિયન ટીમ હોય એવી રીતે
પછી મનોજ સર ટોટ મેથ્સ, મનોજ સર છે ગણિત શીખવતા હતા, જો ભૂતકાળ છે ટોટ, ટીચનું ભૂતકાળનું રૂપ ટોટ આપેલું છે, તો શું આવશે, એઝ એ ફી હેડ બીન મિસ્ટર શાહ, જાણે કે તે મિસ્ટર શાહ હોય એવી રીતે તે મેથ્સ શીખવાડતા હતા. ત્યાર પછી જોઈએ કે ડૉક્ટર કામલે એડવાઇઝિસ, ડૉક્ટર કામલે અમને સલાહ આપે છે, તો એડવાઇઝિસ વર્તમાનકાળ આપેલો છે, ચાલુ વર્તમાનકાળ હોય તો એ જ વેર જ આવશે, પૂર્ણ વર્તમાનકાળ હોય તો વેર જ આવશે, રેડી. એમાં પછી આપણે સાહેબ આમાં તો પૂર્ણ વર્તમાનકાળ આપેલો, હવે શું કરવાનું, એવું આપણે કન્ફ્યુઝ થવાનું નથી. ડૉક્ટર કામલે એડવાઇઝિસ એઝ ધો હી વેર એન એસ્ટ્રોલોજર, એસ્ટ્રોલોજર એટલે શું, આશે જ્યોતિષ, ડૉક્ટર છે અમુક વાર આપણે જ્યોતિષની જેમ સલાહ દે, તમારું તો છે તમે ખૂબ જ આગળ વધવાના છો, અથવા તો આ બાળક છે ખૂબ જ હોશિયાર થવાનો છે, એવી રીતે જ્યોતિષ હોય એવી રીતે પોતે છે સલાહ આપે આપતા હતા, રેડી. ત્યાર પછી જોઈએ કે વી ટ્રીટેડ અવર પેરેન્ટ્સ, અમે અમારા માતા પિતાને વર્તન કરતા હતા, માતા પિતા સાથે વર્તન કરતા હતા, કેવી રીતે, તો કે એઝ ઇફ વી હેડ બીન આઈડિયલ ચિલ્ડ્રન, એટલે કે અમે આદર્શ બાળકો હોય, જાણે કે અમે આદર્શ બાળકો હોય એવી રીતે અમે અમારા માતા પિતા સાથે વર્તન કરતા હતા. જો અહીંયા ટ્રીટેડ છે ભૂતકાળ છે, એટલે શું આવશે, હેડ બીન આવશે, રેડી. ત્યાર પછી જે આઈ રન એઝ ધો, જો રન છે મૂળ રૂપ છે વર્તમાનકાળ છે, તો શું આવશે, એઝ ધો આઈ વેર યુશન બોલ્ટ, યુશન બોલ્ટ છે સૌથી ઝડપી દોડનારો ખેલાડી છે, તો હું દોડું, હું દોડું છું જાણે કે હું યુશન બોલ્ટ હું, સોરી એમાં મેં એક મિસ્ટેક કરેલી છે, કારણ કે બે વાર જો એઝ ધો છે મેં મૂકી દીધું છે, આપણે એક જ વાર ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી જોઈએ પાર્થ ફોટ ધ બેટલ, પાર્થ છે એને લડાઈ લડી, જો ભૂતકાળ આપેલું છે, એઝ ધો હી હેડ બીન અર્જુન, જાણે કે તે હેડ બીન અર્જુન હોય, એટલે કે અર્જુન હોય એવી રીતે પોતે લડાઈ લડી હતી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો, આ છે એક્સપ્રેસિંગ સપોઝિશન. હવે એક્સપ્રેસિંગ સપોઝિશનમાં વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ 15 જે એક્ઝામ્પલ જોયા છે એની હું તમને એક હોમવર્ક આપું છું, એક્ઝામ્પલ તરીકે અલગ અલગ 12 વાક્ય આપેલા છે, આ 12 વાક્યો છે તમારે તમારી રીતે બનાવીને, તમારે છે એ તમારા જે વર્ક છે, વર્કબુક છે, એની અંદર તમારા 12 વાક્યનું હોમવર્ક કરી લેવાનું છે. આજનું હોમવર્ક તમારું આ હશે એક્સપ્રેસિંગ સપોઝિશનમાં, આગળની વાક્યના જોવાની, અને એની અંદર તમને કાંઈ ન સમજાય તો અમુક એવા જે વાક્ય છે ક્વિબલિંગ એટલે કે વાદ વિવાદ થાય તો એવા વાક્ય છે તમારે વિડીયો પોઝ કરીને, વિડીયો અટકાવીને તમારે શું કરી દેવાનું, આ હોમવર્ક છે તમારે લખી લેવાનું છે, અને હોમવર્ક તમારી રીતે વાક્યો છે 12 વાક્ય કમ્પ્લીટ કરી લેવાના છે, રેડી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, બાય. આપણે આના પછીના વિડીયોમાં આપણે ફરીથી મળીશું.